हरिओम दोस्तों, प्रीवियस लेक्चर में दोस्तों आपने लोगों आरहेनियस समीकरण सविस्तार समझेला, अथरामण नो सिद्धांत सविस्तार समझेला, बद्दा सुपर इम्पोर्टेंट कंसेप्ट आज है बे गुण ना प्रश्न में पूछाई शके, तेवो प्रश्न आपने लोगों भणीए छे। रासायणिक प्रक्रिया ना वेग पर उद्दीपक नी असर, प्रक्रिया वेग पर उद्दीपक नी असर। तो भाई उद्दीपक शू छे, पहली बात ए, व्हाट डू यू मीन बाय कैटालिस्ट, उद्दीपक शू छे। दोस्तों आ एवा पदार्थो छे, उद्दीपक एवा पदार्थो छे कि जे रासायनिक प्रक्रिया दरमियान एमा कोई रासायनिक फेरफार थतो नथी अने ते प्रक्रियानो वेग वधारे छे। उद्दीपको एवा पदार्थो छे के जे रासायनिक, के जे उद्दीपको एवा पदार्थ छे के जे रासायनिक फेरफार पाम्या वगर, रासायनिक फेरफार एक्चुअली उद्दीपको एवा पदार्थ छे के जे प्रक्रिया दरमियान, के जे प्रक्रिया दरमियान, के जे प्रक्रिया दरमियान रासायनिक फेरफार, रासायनिक फेरफार पाम्या वगर, फेरफार पाम्या वगर प्रक्रियानो वेग वधारे छे। उद्दीपको एवा पदार्थो छे કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ફેરફાર પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે, જ્યારે કેટલાક પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડે એને કહેવાય ઇનહિબિટર્સ, જ્યારે કેટલાક પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો वेग घटाड़े छे जेने इनहिबिटर्स निरोधको कहे छे। दोस्तों रासायनिक प्रक्रिया दरमियान प्रक्रियको उद्दीपको साथे निर्बल बंध रचता थी जोड़ाईने मध्यवर्ती संयोजन बनावे छे જેનું આયુષ્ય ક્ષણિક હોય છે, જેના વિઘટન દ્વારા નિપજના અણુ છૂટા પડે છે અને ઉદ્દીપક મૂળ સ્વરૂપે છૂટો પડે છે। તો જે પ્રક્રિયામાં ઉદ્દીપકોનો ઉપયોગ થતો હોય એની ક્રિયાવિધિ કેવી હોય, તો કે ઉદ્દીપકો ધરાવતી પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયકો ઉદ્દીપક સાથે અતિ નિર્બળ બંધ રચનાથી જોડાય છે, જેનું આયુષ્ય જોડાય છે અને મધ્યવર્તી સંયોજન બનાવે છે, જેનું આયુષ્ય ક્ષણિક હોય છે, તે તૂટીને નિપજ મળે છે અને ઉદ્દીપકો
उद्दीपकों मूल स्वरूपे छूटा पड़े छे। आम उद्दीपको दोस्तों रासायनिक प्रक्रिया दरमियान एना एमां कोई रासायनिक फेरफार थतो नथी। उदाहरण तरीके MnO2 उद्दीपकनी हाजरी में KClO3 नू विघटन नीचे प्रमाणे थाय छे। दोस्तों KClO3 ना विघटन नी प्रक्रिया उद्दीपकनी गैरहाजरी में खूब धीमी प्रक्रिया छे, बराबर छे। तो MnO2 उद्दीपक वापरवामां आवे तो आ प्रक्रिया झड़पी थी जाए। KClO3 प्रेजेंस ऑफ MnO2 तो आ प्रक्रिया झड़पी थी जाए छे, बने 2KCl प्लस 3O2। ऊपरनी प्रक्रिया उद्दीपकनी गैर हाजरी में खूब धीमी प्रक्रिया छे, बराबर छे। ऊपरनी प्रक्रिया उद्दीपकनी गैर हाजरी में खूब धीमी प्रक्रिया छे। तो दोस्तों आ उद्दीपको रासायनिक प्रक्रिया नो वेग वधारे एना पाछळनो कारण शुं? तो दोस्तों प्रक्रियकोनी स्थिति ऊर्जा अने मध्यवर्ती संयोजन जे बने એની સ્થિતિ ઉર્જાના તફાવતને કહેવાય ઉર્જા અવરોધ, અથવા એને જ કહેવાય સક્રિયકરણ ઉર્જા। તો ઉદ્દીપકો છે એ રાસાયણિક પ્રક્રિયાના ઉર્જા અવરોધને ઘટાડે છે। દોસ્તો આપણે લોકો ભણ્યા હતા એક આલેખ, તમને લોકોને ખબર હોય તો। દોસ્તો આપણે લોકો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં આવો આલેખ ભણી ગયા હતા। y અક્ષ ઉપર આપણે લોકોએ લીધી હતી પોટેન્શિયલ એનર્જી, બરાબર છે, પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા, અને x અક્ષ ઉપર લીધી હતી પ્રક્રિયા અક્ષ। તો તમને લોકોને આવો આલેખ મળ્યો તો યાદ કરો દો, આવો શરૂઆતમાં મધ્યવર્તી સંયોજન બને ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ થાય અને નિપજના અણુ છૂટા પડે એટલે સ્થિતિ ઉર્જા પાછી ઘટે અને ન્યૂનતમ સ્થિતિ ઉર્જામાં પરિણમે। સમજી લો કે દોસ્તો આ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા અને મધ્યવર્તી સ્થિતિ ઉર્જાના તફાવતને કહેવાય પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અથવા ઉર્જા અવરોધ, બરાબર છે। સમજી લો કે આ ઉદ્દીપકની ગેરહાજરીમાં છે, ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે। ઉદ્દીપકની હાજરીમાં શું થાય? તો કે ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયામાં સ્થિતિ ઉર્જાનો જે અંતરાય છે એની ઊંચાઈ ઘટે છે। સ્થિતિ ઉર્જાના અંતરાયની ઊંચાઈ શું થાય છે? ઘટે છે। એટલે હવે આ મધ્યવર્તી સંયોજન અને આ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જાનો અંતરાય, સ્થિતિ ઉર્જા એની ઊંચાઈ, એને કહેશું આપણે ઉર્જા અવરોધ। હવે સમજી લો કે આપણે કીધો સી કેટલિસ્ટ ની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા, તો આ જે પ્રક્રિયા છે એ ઉદ્દીપકની હાજરીમાં છે। તો દોસ્તો કહેવાનો મતલબ એવો છે, આલેખ દ્વારા તમને ચોખ્ખું નોલેજ એટલું તો મળશે કે ઉદ્દીપકો સ્થિતિ ઉર્જાના અંતરાયને નીચો લાવે છે, બરાબર છે। સ્થિતિ ઉર્જાના અંતરાયને નીચો લાવે એટલે ઉર્જા અવરોધ ઘટે। તો પહેલી વાત, ઉર્જા અવરોધ એટલે શું? તો ઉર્જા અવરોધ ને જ આપણે સક્રિયકરણ ઉર્જા કહેશું, અથવા આપણે કહેશું પ્રક્રિયકો અને મધ્યવર્તી સંયોજનની સ્થિતિ ઉર્જા વચ્ચેનો તફાવત। તો દોસ્તો ઉર્જા અવરોધ એટલે શું થાય? આ સ્થિતિ ઉર્જાના અંતરાયની ઊંચાઈ, એને કહેવાય ઉર્જા અવરોધ, બરાબર છે। અલગ અલગ રીતે વ્યાખ્યા આપી શકાય, ઉર્જા અવરોધ એટલે શું થાય? તો કે પ્રક્રિયાની સક્રિયકરણ
ઉર્જા અથવા હું થાય સ્થિતી ઉર્જાના અંતરાયની ઊંચાઈ અથવા તમે શું લખી શકો મધ્યવર્તી મધ્યવર્તી સંકીર્ણ સંયોજન અને પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જાનો તફાવત. તો મારા વાલીડા વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપક શું કામ કરે? કે રાસાયણિક પ્રક્રિયાના ઉર્જા અવરોધ નું મૂલ્ય ઘટાડે છે. ઉદ્દીપકો રાસાયણિક પ્રક્રિયાના ઉર્જા અવરોધ અથવા એને કહેવાય સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે છે. આથી પ્રક્રિયાનો વેગ વધે છે. આરેનિયસ સિદ્ધાંતમાં તમે ભણ્યા છો, આરેનિયસ સમીકરણમાં. આરેનિયસ સમીકરણ શું કે? આરેનિયસ સમીકરણમાં ચોખ્ખું ખબર પડે તમને કે ઇઝ ઇક્વલ ટુ એ સ્મોલ ઇ રેસ ટુ માઇનસ એ અપોન આર ટી, બરાબર છે. આ સક્રિયકરણ ઉર્જા જેટલી ઘટશે એમ આ નેગેટિવ છે, નેગેટિવ કાક ઘટશે એટલે કે વધશે, ખબર પડી. કહેવાનો મતલબ એવો છે કે આરએનએ સમીકરણ ચોખ્ખું શીખવાડે કે ઈએ ઘટે, ઈએ મીન્સ એક્ટિવેશન એનર્જી ઘટે એમ પ્રક્રિયાનો વેગ વધે. તો ઉદ્દીપકો જસ્ટ ઈ તો કામ કરે છે પ્રક્રિયાના સ્થિતિ ઉર્જાના અંતરાયને નીચો લાવે એટલે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે. એક વાત ખાસ નોંધી લેજો, ઉદ્દીપકો દ્વારા ડેલ્ટા જી કે કેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. ઉદ્દીપકના ઉપયોગ દ્વારા ડેલ્ટા જી કે કેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. તે ના ઉપયોગ દ્વારા નિપજ વધુ મળે એમ ન હોય, નિપજ વધુ મળે તેવું હોતું નથી, પરંતુ નિપજ મળવાનો સમય ઘટી જાય છે. પરંતુ નિપજ મળવાનો સમય ઘટે છે. કહેવાનો ઇન્ટેન્શન એવો છે ઉદ્દીપકના ઉપયોગ દ્વારા સંતુલન અચળાંક કે ના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, કારણ કે ઉદ્દીપકો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખી રીતે વધારે છે. ટૂંકમાં શોર્ટ એન્ડ સિમ્પલ, ઉદ્દીપક છે એ પ્રક્રિયાના ઉર્જા અવરોધના અંતરાયને નીચે લાવે, સક્રિયકરણ ઉર્જા ઘટાડે એટલે પ્રક્રિયાનો વેગ વધે, ઉદ્દીપકના ઉપયોગ દ્વારા ડેલ્ટા જી કેના મૂલ્યમાં કોઈ ફેરફાર ન થાય, નિપજ વધુ મળે એવું ન હોય, કારણ કે જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે છે. ઓકે, તો બે માર્કમાં તમને ઉર્જા અવરોધ વિશે નોંધ લે પૂછાય તો તમારે આ સવાલ લખી દેવાનો, એની પ્રોબ્લેમ. તો આ સાથે આ ચેપ્ટરની બધી જ થિયરટિકલ કન્સેપ્ટ આપણે કર્યા છે પૂરા. ઓકે, ચલો દોસ્તો, હવે આ ચેપ્ટરના દાખલાની શરૂઆત કરીએ. દોસ્તો, દાખલા તો આપણે લોકો ફિઝિકલી ભણીએ તો જ વધારે મજા આવે, પણ આ વખતે કઈ નક્કી નથી લાગતું હજી ક્યારે ફિઝિકલી ચાલુ થાય, બરાબર છે. એટલા માટે
दाखला हूँ यहाँ रकम जो हमारे यानी चौपड़ी माथी रकम ले हमारे मैं चौपड़ी ली जली से तो मैं लुको पर चौपड़ी ले दो बराबर छे। चलो दोस्तों शुरुआत करिए छे आज उदाहरण ना दाखला थी कैलसी लाइने बेस जो तुम लोग को बराबर छे। चलो उदाहरण नो दाखला नंबर एक छे कोयडो 4.1 એની રકમ બહુ મોટી છે છે બહુ સિમ્પલ પણ રકમ બહુ મોટી છે એટલા માટે હું કરાવતો નથી અત્યારે બરાબર છે અત્યારે સીધા જઈએ છે કોયડો 4.2 એટલે કે હું કોયડાને ઉદાહરણ કરીશ ઉદાહરણ 4.2 ચલો શું કહેવા માંગે છે જો CCL 4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન થાય છે CCL 4 માં એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને 318 કેલ્વિન તાપમાને વિઘટન થાય છે ઓકે તો શું છે તો કે વિઘટન થતા N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર હતી તો પ્રારંભમાં દોસ્તો N2O5 ની સાંદ્રતા N2O5 નું વિઘટન ઇટ મીન્સ N2O5 પ્રક્રિયક છે તો N2O5 ની પ્રારંભમાં સાંદ્રતા એને હું કહી દઉં R0 બરાબર કેટલી હતી તો કે 2.33 મોલ પ્રતિ લિટર મોલ પ્રતિ લિટર મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ 2.33 મોલ પ્રતિ લિટર એટલે મોલર અને 184 મિનિટ પછી તે ઘટીને એટલે કે 184 મિનિટ પછી ફરીથી N2O5 ની સાંદ્રતાનું માપન કર્યું તો એ T સમય બાદ એટલે એને કહેશું આપણે RT તો ઓબ્વિયસલી ઘટે અને સાંદ્રતા થાય 2.08 મોલ પર લિટર મોલ પર લિટર ઓકે આ પ્રક્રિયાનું સમીકરણ નીચે પ્રમાણે છે 2N2O5 ગેસ ગિવ્સ 4NO2 ગેસ પ્લસ O2 ગેસ બરાબર છે તો તમને પ્રશ્ન એવા પૂછેલા છે ઉપરની પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો ઉપરની પ્રક્રિયાનો વેગ ઉપરની પ્રક્રિયાનો વેગ કલાક મિનિટ અને સેકન્ડ સમયમાં ગણો બીજી વાત આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો દર બરાબર કેટલો ઓકે તો દોસ્તો સિમ્પલિસિટી બેસ્ટ આ પ્રક્રિયા છે આપેલી પ્રક્રિયા માટે સરેરાશ વેગ લખવો હોય તો હું લખી શકું R એવરેજ આના અનુસંધાનમાં લખવું હોય તો લખાય -1 D N2O5 ની મોલર સાંદ્રતા છેદમાં DT બરાબર NO2 ના અનુસંધાનમાં લખો તો લખાય +1/4 D NO2 ની સાંદ્રતા બાય DT આ NO2 ની સાંદ્રતાના છેદમાં DT છે એટલે એનો મતલબ એવો થાય NO2 ની સાંદ્રતામાં થતો વધારાનો વેગ ઓકે તો દોસ્તો પહેલા તો હું આ પ્રક્રિયકના અનુસંધાનમાં જ લખીશ તો વેગ મને મળી જશે વેગ બરાબર -1 આ N2O5 ની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે T સમયે N2O5 ની સાંદ્રતા માઇનસ પ્રારંભિક સમયે N2O5 ની સાંદ્રતા છેદમાં તે માટે લીધેલો સમય બરાબર છે તે માટે લીધેલો સમય ડેલ્ટા T આમ લખાય કે નહીં ચાલો તો દોસ્તો અહીંયા થશે 1/2 -1/2 અહીંયા આરટી ની કિંમત તમને લોકોને આપેલી છે 2.08
08 અને R0 પ્રારંભિક સાંદ્રતા હતી 2.33 છેદમાં સમય આપેલો હતો તમને લોકોને 184 મિનિટ, બરાબર છે 184 મિનિટ. તો શરૂઆતમાં દોસ્તો આનું સાદુરૂપ આપશો તમે તો અહીંયા માઇનસ જવાબ આવશે, માઇનસ માઇનસ પ્લસ થશે, એના ભાગ્યા બે, એના ભાગ્યા 184 કરશો એટલે તમને લોકોને વેગ મળશે 6.79 × 10⁴ મોલર પર મિનિટ, કારણ કે આપણે 184 મિનિટ લીધેલી, બરાબર છે. આ મોલર પર મિનિટ માં જવાબ મળ્યો, પછી તમારે તો મોલર પર કલાકમાં, મોલર પર સેકન્ડમાં લેવાનું છે. તો મોલર પર સેકન્ડમાં લેવું હોય તો સ્વીટ એન્ડ સિમ્પલ એક મિનિટ ને બદલે 60 સેકન્ડ લગાડજો, એટલે વેગ બરાબર થશે 6.79 × 10⁴ મોલર છેદમાં એક મિનિટ ની બદલે 60 સેકન્ડ, એટલે જવાબ તમારો મળશે 1.13 × 10⁵ મોલર પર સેકન્ડ. આ તમને જવાબ મળી ગયો મોલર પર સેકન્ડમાં, મોલર પર સેકન્ડમાં. હજી તમારે મોલર પર કલાક કરવાનો છે. તો દોસ્તો એક કલાક બરાબર કેટલી મિનિટ થાય, 60 મિનિટ. તો એક મિનિટ બરાબર શું થાય, એકના છેદમાં 60 કલાક થાય કે નહીં, એકના છેદમાં 60 કલાક, બરાબર છે. એક મિનિટ બરાબર એકના છેદમાં 60 કલાક લખાય. તો એની કિંમત આ સમીકરણમાં મૂકું તો પાછો મને વેગ શું મળશે, તો પાછો મને વેગ મળશે વેગ બરાબર 6.79 × 10⁴ મોલર છેદમાં એક મિનિટ ની બદલે એકના છેદમાં 60, એટલે ઉપર જશે 60. હવે થઈ ગયું મોલર પર આવર, મોલર પર આવર એટલે તમારો આન્સર એપ્રોક્સિમેટલી થશે 4.07. આ બે નો ગુણાકાર કરીને સાદુરૂપ આપશો એટલે ખબર પડશે, ગુણ્યા 10⁻², 10⁻². ઓકે, એટલા હું મોલર પર આવર. એકચુઅલી અહીંયા બધી ઘાતાંક છે એ માઇનસ માં આવશે, મારે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. આ બધી ઘાતાંક માઇનસ, અહીંયા માઇનસ જ છે, અહીંયા ઉપર માઇનસ, અહીંયા પણ માઇનસ. ઓકે ચલો, તો આ ત્રણેય માં તમને જવાબ મળી ગયો, મોલર પર મિનિટ, મોલર પર સેકન્ડ ને મોલર પર આવર. હવે NO2 ના ઉદ્ભવ થવાનો દર, તો એ તમારે પાસે આમ છે વેગ બરાબર પ્લસ 1/4 dNO2/dt. તો સીધું સિમ્પલ dNO2/dt ઇઝ ઇક્વલ ટુ 4 × વેગ થાય. ઉપરથી કોઈ પણ એક માહિતી લઈ લો તો કે dNO2/dt એટલે આ થઈ ગયો NO2 ના ઉત્પન્ન થવાનો દર. એ કેટલો હશે, તો કે 4 × કયો લેવો છે, મોલર પર મિનિટ જ લઈએ. તો મોલર પર મિનિટ વાળો જવાબ લેશો તો કયો આવશે, 6.79 × 10⁴, 6.79 × 10⁴ મોલર પર મિનિટ. સાદુરૂપ આપો તમે લોકો એટલે જવાબ આવશે 2.72. સીધું સિમ્પલ સાદુરૂપ જ આપવાનું છે, 2.72 × 10�³ મોલર પર મિનિટ. ધેટ્સ ઓલ. આવડે હે, આવડવું જ જોઈએ. ઓકે ચલો દોસ્તો, નેક્સ્ટ કોઈડો એટલે હું કહીશ એને ઉદાહરણ 4.3. એવું કહેવા માંગે છે, પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ તમને બે પ્રક્રિયાના વેગ આપ્યા છે
तो एकंदरे प्रक्रियाना क्रम जणावाना छे, तो ए प्रक्रिया छे, ए प्रक्रिया एनो वेग छे, वेग बराबर के एनी सांद्रतानी अर्धी घातांक ने बी नी सांद्रतानी 3/2 घातांक। बी प्रक्रिया छे एनो पण वेग आपेलो छे के एनी सांद्रतानी 3/2 घातांक बी नी सांद्रतानी -1 घातांक। ओके तो दोस्तों बन्ने प्रक्रियानो प्रक्रियाक्रम लखवानो छे, तो सीधुं सिंपल छे भाई, आ प्रक्रियानो प्रक्रियाक्रम लखवो होय प्रक्रियाक्रम टोटल प्रक्रियाक्रम n એટલે બધા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો એટલે 1 આ + 3/2 છેદ સરખા છે, સરવાળો સીધે સીધો થઈ જાય 4/2 એટલે પહેલી પ્રક્રિયા છે ઈ શોર્ટ એન્ડ સિમ્પલ કેટલામાં ક્રમની પ્રક્રિયા છે, બીજા ક્રમની પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। આનો પ્રક્રિયાક્રમ નક્કી કરવો હોય પ્રક્રિયાક્રમ n બરાબર હાલમાં a ની સાંદ્રતાના ઘાતાંક કેટલો છે 3/2 + b ની સાંદ્રતા -1 તો બોલો શું થશે 3/2 -1 3/2 એટલે ડોટ -1 એટલે અડધો એટલે આ અર્ધક્રમની પ્રક્રિયા છે અને આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। આવા લોજિકલ ઇક્વેશન તમને પૂછાય તો આવડવા પડે। ચાલો નેક્સ્ટ 4.4 દોસ્તો આ પ્રકારના દાખલા છે 4.4 એમસીક્યુ માં પણ પૂછાઈ શકે, બહુ લોજિકલી સવાલ પૂછાયો છે 4.4 માં। ઉદાહરણનો દાખલા નંબર 4.4 તમને એમ કીધું છે કે દરેક પ્રક્રિયાના અચળાંક પરથી પ્રક્રિયાક્રમ શોધો। ચાલો આ એક પ્રક્રિયા છે એનો વેગ અચળાંકની કિંમત આપેલી છે 2.3 ગુણ્યા 10^-5 ઘાત લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। બીજી પ્રક્રિયા આપેલી છે એનો વેગ અચળાંક છે એ બરાબર 3/10^-4 ઘાત સેકન્ડ ઇન્વર્સ। ઓકે તો દોસ્તો આ મૂલ્ય તો ખાલી અટવાવવા માટે આપેલા છે, જરૂર તો ખાલી એકમની છે, પરિમાણ ઉપરથી તમે લોકો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો। યાદ કરો કેનું પરિમાણ શું થાય તો કે સાંદ્રતાની 1-n ઘાતાંક ઇન્ટુ સમય ઇન્વર્સ। હવે અહીંયા તો ખાલી સમય ઇન્વર્સ જ છે તો આ n બરાબર કેટલા લઉં તો આ સાંદ્રતા છે એ એકમ થઈ જાય, તો n બરાબર 1 લેવાય ને, તો આ પ્રક્રિયા કેટલામાં ક્રમની બનશે, પ્રથમ ક્રમની। ચલો અહીંયા મોલર અહીંયા n બરાબર 0 લો તો મોલ પ્રતિ લીટર આવે, n બરાબર 1 લો અહીંયા તો મોલર થશે જ નહીં, n બરાબર 2 લો તો મોલર ઇન્વર્સ થશે। તો દોસ્તો અહીંયા n બરાબર 2 લેવું પડશે, n બરાબર 2 રહેશો તો k નું પરિમાણ થશે મોલર ઇન્વર્સ સમય ઇન્વર્સ, મોલર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, મોલ પ્રતિ લીટર બરાબર, એટલે મોલ પ્રતિ લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એનો ઇન્વર્સ અને સમય સેકન્ડમાં સેકન્ડ ઇન્વર્સ, તો મોલ ઇન્વર્સ લીટર ઇન્વર્સ ઇન્વર્સ એટલે લીટર એમ નામ થઈ જશે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। તો અહીંયા પહેલા તમને આપેલું છે લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે તમારો આન્સર થશે અહીંયા n બરાબર 2, અહીંયા n બરાબર 1 એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે। ઓકે તો આ રીતે સરળ લેંગ્વેજમાં આપણે દાખલાઓ આગળ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું। હરિ ઓમ।